બધાના ઘરમાં મગ ભાત કઢી આ મેનુ તો બહુ જ કોમન હોય, રાઈટ? પણ ક્યારેક ક્યારેક મગ અને કઢી એ બંનેનું એક કોમ્બિનેશન એવી રેસીપી પણ બનાવી શકીએ. ચાલો જોઈએ રેસીપી. ખાટા મગ. મગને 2-3 કલાક માટે પલાળવાના છે. પાણી નિતારી આ રીતે કુકરમાં લઈ લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી મગના પ્રમાણમાં પાણી લેવાનું છે. જેમ દાળ કે કઠોળ માટે લેતા હોઈએ ને એ જ રીતે લેવાનું છે. લગભગ કઠોળ કરતાં 4 ઘણું પાણી લેવાનું. 1 વાટકી મગ હોય તો 4 વાટકી પાણી. 3 વિસલ માટે પ્રેશર કુક કરવાના અને એને સાઈડમાં મૂકી દઈએ. 1 બોલમાં 1 કપ જેટલું દહીં લેવાનું છે. એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બેસન લઈશું. વિસ્કથી આ રીતે સ્મૂથ બેટર બનાવી દઈશું. સ્મૂથ થઈ જાય અને ગાંઠા ના પડે એ રીતે મિક્સ કરીશું. એની અંદર 1/2 ચમચી હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ફરી એક વખત વિસ્કથી સરસ રીતે મિક્સ કરી લઈએ. 2 કપ જેટલું પાણી ઉમેરીશું, કઢીની કન્સિસ્ટન્સી જેટલું. વિસ્ક વડે ફરી એકવાર મિક્સ કરી લઈએ છીએ. હવે પેનમાં વઘાર કરવાનો છે. એના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, જીરું, તજ, લવિંગ, હિંગ, લીમડો, સૂકા લાલ મરચા, લીલા મરચા વાટેલા, આદું, 2 ચમચી જેટલું છીણેલું આદું લઈશું અને 1/2 મિનિટ માટે એને આ રીતે સ્ટર કરી લઈશું. હવે દહીં અને બેસનનું જે બેટર અથવા ઘોળ બનાવ્યું છે કઢી માટેનું એ આની અંદર એડ કરી લઈએ અને મીડિયમ હીટ ઉપર એને ગરમ કરીશું. કઢી ઉકળવા માંડે એટલે મીઠાવાળા બાફેલા જે મગ છે એની અંદર એડ કરી દેવાના છે. મગ એડ કર્યા પછી 3-4 મિનિટ માટે એને ઉકળવા દઈશું. સારી એવી કોથમીરથી ગાર્નિશ કરીશું. ગરમા ગરમ કઢી મગ કો કે ખાટા મગ કો ઇઝ રેડી ટુ સર્વ. એને તમે રોટલો કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખાઈ શકો છો. ચોક્કસ બનાવજો. આ રેસીપી કેવી લાગી મને જણાવજો. થેન્ક યુ.